મિત્રો આ વિડીયોમાં આપણે દિવાલ ઘડી જોઈને ટાઈમ બતાવવાનું શીખીશું તમારી સામે આ એક દિવાલ ઘડી છે અને એની અંદર એક બે ત્રણ ચાર એમ જેમ આપણે દિવાલ ઘડીમાં હોય છે એ બધું લખેલું છે એક નાની સોય છે અને એક મોટી સોય છે નાની સોય જે હોય ને એ એ શું બતાવે કેટલા કલાક થયા છે એ બતાવે કે કેટલા કલાક જેમ આપણે જ્યારે બી ટાઈમ જોઈએ અથવા તો કોઈને પૂછીએ તો એમ કહેવામાં આવે કે એક વાગીને દસ મિનિટ થયું છે બાર વાગીને પચાસ મિનિટ થયા છે અગિયાર વાગીને પંદર મિનિટ થઈ છે એટલે જે અગિયાર વાગીને મીન્સ કે કેટલા વાગ્યા છે અગિયાર તો એ જે નાનું નાની જે આ જે નાની સોય જે છે ને એ જ્યાં હોય તેટલા વાગીને કેટલા મિનિટ થયા છે આ એક મોટી સોય બતાવે આપણને કે કેટલા મિનિટ થયા છે એટલે આને આપણે એમ સમજીએ કે નાની સોઈ જે હોય એ કલાક બતાવે અને જે મોટી સોય જે હોય એ બતાવે આપણને મિનિટ બરાબર એક ત્રીજી સુઈ હોય છે એ એ શું કરે છે કે આખો દિવસ આમ ફરતી હોય ટક 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 કરીને ફરતી હોય છે એના વિશે હું તમને પછી બતાવીશ નહીતર આની અંદર કન્ફ્યુઝન થશે એટલે પહેલાં આપણે આ વે સુઈ વિશે સમજીએ અને એક વસ્તુ બીજી જાણી લઈએ મિત્રો કે એક કલાકમાં સાહીઠ મિનિટ હોય છે એક કલાકમાં કેટલા મિનિટ હોય સાઈઠ બરાબર અને એક મિનિટમાં સાહીઠ સેકન્ડ હોય એક મિનિટમાં સાઈઠ સેકન્ડ હોય જે 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 ઘડી સોય હોય ને જે જે આખો દિવસ ફરતી હોય એટલે એક એક વખત રાઉન્ડ મારી તો એક મિનિટ પૂરી થઈ જાય કારણ કે સાઈઠ સેકન્ડ જે છે કમ્પ્લીટ કરી નાખી છે ઓકે તો ચલો હવે હું તમને પેલા કલાક વિશે બતાવી દઉં કે કલાક કેવી રીતે જોવાનું તો આ જે નાની સોય હોય એ જ્યાં હોય એટલા કલાક થયા છે ધારો કે અહીંયા હોય તો બાર વાગ્યા છે એક વાગ્યા છે બે વાગ્યા છે ત્રણ વાગ્યા છે ચાર વાગ્યા છે બરાબર ને આ આપણે કલાક જોઈએ પણ કેટલા મિનિટ થયા છે એ હવે એ આપણને આ સોય બતાવશે તો મિનિટ માટે હું એક બીજી ઘડિયાળ લઈ લઉં તમને બતાવવા માટે આ થોડુંક સિમ્પલ ઘડિયાળ લીધી હતી હવે થોડુંક મિનિટવાળી બી ઘડિયાળ લઈ લઈએ કે જેની અંદર મિનિટ બી દર્શાવે આ ઘડિયાળ હવે આની અંદર કેવું છે કે તમને એમ તો છે જૂની ઘડિયાળ જેવી રીતે વન ટુ થ્રી ફોર એમ લખેલું છે આની અંદર અને સાઈડમાં પાંચ દસ પંદર વીસ એ રીતનું લખેલું છે હવે આ શું છે પાંચ દસ ને પંદર વીસ જુઓ જ્યારે મોટી સોઈ અહીંયા હોય એટલે આ પાંચ મિનિટ થયા છે એમ બતાવે છે એટલે આ બાર અને એકની વચ્ચે પાંચ મિનિટ છે કેટલા મિનિટ છે પાંચ મિનિટ છે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે જે સેકન્ડવાળી જે સોઈ હોય ને એ પાંચ વખત આમ ગોળ 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 ફરે ને એટલે આ સોઈ મોટી જે સૌથી મોટી જે મિનિટ બતાવે છે એ બારથી એકમાં પહોંચી જશે ફરીવાર જે સેકન્ડવાળી સોઈ છે એ પાંચ વખત ફરશે ને તો આ મોટી સોઈ અહીંયા પહોંચી જશે સમજા પડી કેટલા મિનિટ થયા છે આ આ રીતે ખબર પડે કે એક ઉપર આ સોય હોય તો પાંચ મિનિટ અહીંયા દસ મિનિટ અહીંયા પંદર મિનિટ અહીંયા વીસ મિનિટ સમજ પડી કે અહીંયા આપણું ઘડી મોટી સોય જે છે એ બે ઉપર છે તો આ ટોટલ અહીંયાથી અહીંયા પાંચ અને અહીંયાથી અહીંયા પાંચ બીજી એટલે ટોટલ બારથી બે બેની વચ્ચે દસ મિનિટ થઈ ગઈ અને સોઈ અહીંયા પહોંચે તો પંદર મિનિટ થઈ ગઈ અહીંયા પહોંચે તો વીસ મિનિટ થઈ ગઈ તો આપણે ટાઈમ કેવી રીતે કહીએ કે દસ વાગીને આ દસ વાગીને આ મોટી સુ નાની સોઈ ક્યાં છે દસ ઉપર છે તો દસ વાગીને કેટલા મિનિટ થયા છે ચાલીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ પચાસ મિનિટ પંચાવન મિનિટ સાઈઠ મિનિટ હવે દસ વાગીને સાઈઠ મિનિટ થતા થતા આ સોઈ જે છે એ અગિયાર ઉપર પહોંચી જાય એટલે કેટલા વાગ્યા અગિયાર વાગ્યા બરાબર અગિયાર વાગી ગયા હવે આપણે એ શીખીએ કે ઘણી વખત લોકો એમ કહેતા હોય છે કે ભાઈ સવા અગિયાર વાગ્યા સાડા અગિયાર વાગ્યા પુણા બાર વાગ્યા એ રીતે તો આપણે કઈ રીતે ગણવાનું અહીંયા જ્યારે ત્રણ ઉપર પહોંચે એટલે પંદર મિનિટ થાય ને એટલે સવા થઈ ગઈ એટલે શું થઈ ગયું સવા થઈ ગઈ એટલે અગિયાર વાગીને ને પંદર મિનિટ થાય એટલે સવા અગિયાર થઈ ગયા કેટલા થઈ ગયા સવા અગિયાર અને છ ઉપર પહોંચે ને આ ઘડિયાળ આ મોટી સુઈ જે છે સો ઉપર પહોંચે તો અગિયાર વાગીને ત્રીસ મિનિટ આપણે કહી શકીએ કે ત્રીસ મિનિટ થાય પણ સાડા કહી શકાય કે ભાઈ આ સાડા હાફ આવતી ગયો અડધો કલાક પતિ આવશે ને મોટી સુઈ ત્યાં સુધીમાં આ જે નાની સુઈ જે છે અગિયાર ને બાર ની વચ્ચે પહોંચી જશે મીન્સ કે આ અડધો સમય જતો રહ્યો એમ કરીને તમે ધ્યાનથી જોજો ઘડિયાળ એટલે તમને એમાં એમાંથી બી ખબર પડશે હવે ધારો કે આ મોટી સૂઈ જે છે નવ ઉપર હોય પિસ્તાલીસ મિનિટ એટલે એને શું કહેવાય કે આ પૂણા બાર વાગ્યા જેટલા વાગવાના હોય ને એ અહીંયા બતાવે કે ભાઈ આટલા વાગવાના છે મીન્સ કે બાર વાગવામાં પંદર મિનિટ બાકી છે એવું બી કહેવાય ને પૂણા બાર થયા છે એવું બી કહેવાય આને રાઈટ મિત્રો આને આપણે અંગ્રેજીમાં કેવી રીતે ટાઈમ કહીએ છીએ એ બી થોડુંક શીખી લઈએ આની સાથે સાથે તો જ્યારે ક કલાક કેવું હોય ખાલી કે કેટલા વાગ્યા છે એમ તો વન ઓ ક્લોક ટુ ઓ ક્લોક થ્રી ઓ ક્લોક ફોર ઓ ક્લોક એ રીતે કહીએ આપણે જે કલાકવાળી જે સોઈ જે છે એ જ્યાં હોય ધારો કે આ બાર પર છે એટલે આ બાર પર હોય અહીંયા અત્યારે આ મોટી સોઈ બાર પર છે અને આ નાની સોઈ જે છે એ છ પર છે તો આપણે શું કહીએ એને કે છ વાગી ગયા છે બરાબર ને તો છ વાગવાને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો આપણે શું કહીએ સિક્સ ઓ ક્લોક સેવન ઓ ક્લોક એટ ઓ ક્લોક નાઇન ક્લોક ટેન ઓ ક્લોક એ રીતે કહીએ આપણે બરાબર હવે ધારો કે મિનિટ બી બતાવવું હોય કે ભાઈ દસ વાગીને પાંચ મિનિટ થયું છે એમ કેવું હોય તો આપણે એમ કહીએ ફાઈવ પાસ ટેન એમાં શું હોય અંગ્રેજીમાં કે પહેલાં મિનિટ કેવું પડે અને પછી પાસ કેવું પડે ફાઇવ પાસ ટેન પછી કલાક કહીએ આપણે ફાઇવ પાસ ટેન પછી ટેન પાસ ટેન ફિફ્ટીન પાસ ટેન ટ્વેન્ટી પાસ ટેન મીન્સ કે દસ વાગીને ટ્વેન્ટી મિનિટ થઈ ગઈ છે ઓકે અને એ જ રીતે આપણે એવું કેવું હોય કે ભાઈ કે બાર વાગવામાં કે અગિયાર વાગવામાં અહીંયા આપણે મૂકી દઈએ અને અગિયાર વાગવામાં દસ મિનિટ બાકી છે ઓકે અગિયાર વાગવામાં દસ મિનિટ બાકી છે એવું કહેવાય આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ તો એમ કહીએ કે અગિયાર વાગવામાં દસ મિનિટ બાકી છે તો આમાં શું કહેવાય ટેન ટુ ઇલેવન ટેન ટુ ઇલેવન અહીંયા દસ વાગી ગયા છે એને પાસ કહેવાય અને જે વાગવાના છે જે બાકી હોય એને કહેવાય ટુ જેમ કે ટેન ટુ ઇલેવન અને એ જ અહીંયા કેવું હોય તો ટ્વેન્ટી ટ્વેન્ટી મિનિટ બાકી છે ને અહીંયા આ ઘડિયા આ સોય અહીંયા હોય તો એને શું કહેવાય ટ્વેન્ટી મિનિટ બાકી છે ઇલેવન વાગવામાં તો ટ્વેન્ટી ટુ ઇલેવન મીન્સ કે ટ્વેન્ટી મિનિટ બાકી છે ઇલેવનમાં રાઈટ

ટુ ટ્વેલ્વ પહેલા શું હતું ક્વાર્ટર પાસ ઇલેવન હતું અને હવે ક્વાર્ટર ટુ ટ્વેલ્વ મીન્સ કે ક્વાર્ટર બાકી છે ટ્વેલ્વમાં અને આ ધારો કે અહીંયા હોય સાડા અગિયાર બતાવવું હોય તો આપણે શું બતાવાય હાફ પાસ ઇલેવન હાફ પાસ ઇલેવન બી કહી શકાય અને હાફ ટુ ટ્વેલ્વ કહી શકાય કારણ કે સાડા અગિયાર એટલે અગિયાર વાગીને અડધો કલાક થઈ ગયો છે અને બાર વાગવામાં અડધો કલાક હજી બાકી છે તો હાફ પાસ ઇલેવન કહેવાય અને હાફ ટુ ટ્વેલ્વ કહેવાય ડિફરન્સ ખબર પડી શકે મિત્રો પાસમાં અને ટુમાં પાસ એટલે કે સમય વીતી ગયો છે અને ટુ એટલે કે એટલા મિનિટ બાકી છે મિત્રો હવે થોડુંક આપણે સેકન્ડના કાંટા માટે બી શીખી લઈએ મેં ત્રીજો જે આ કાંટો અહીંયા બનાવ્યો છે એક એ કાંટો સેકન્ડનો છે કે જે કે હંમેશા ફરતો હોય છે હવે કોઈને સેકન્ડ બતાવવા માટે એકચ્યુલી વધારે કંઈ આપણને જરૂર નથી પડતી જ્યારે આપણે નોર્મલી ટાઈમ કોઈને કહેતા હોઈએ કે આપણા માટે બી ટાઈમ જ્યારે જાણતા હોઈએ ત્યારે સેકન્ડની વાત ત્યાં ના આવે પણ સેકન્ડની વાત ક્યારે હવે કે જ્યારે આપણે કોઈ કામને ગણવાનું હોય કોઈ કામ કરતું હોય ને એને ગણવાનું હોય કે સેકન્ડમાં કેટલી સેકન્ડમાં પૂરું થયું એવું આપણે ગણવાનું હોય ત્યારે આ સેકન્ડની જરૂર પડતી હોય છે જેમ કે ધારો કે કોઈ દોડતું હોય તો કેટલા સમયમાં કેટલા સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એ આપણે જાણવું હોય તો એ સેકન્ડના કાંટાથી ખબર પડે છે એવી જ રીતે આપણે કોઈને કોઈ બી કામનું માપન કરવું હોય તો સેકન્ડની કાંટાની જરૂર પડે છે તો આપણે એને શીખી લઈએ કે સેકન્ડ કોને કહેવાય તો જેમ આપણે મિનિટ કહેતા હોઈએ છીએ કે ભાઈ અહીંયા લાલ આજે લાલ જે કાંટો જે રહ્યો એ અહીંયા હોય તો એને શું કહેવાય પાંચ મિનિટ બરાબર એ જ રીતે આને આ કાંટો જે છે ને એ આમ 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 ફરતો હોય એટલે જેટલી વખત ફરે એટલે એક સેકન્ડ એક બે ત્રણ ચાર પાંચ પાંચ સેકન્ડ એક બે ત્રણ ચાર પાંચ એટલે અહીંયા દસ સેકન્ડ એક બે ત્રણ ચાર પાંચ એટલે આ પંદર સેકન્ડ એટલે બારથી ત્રણ સુધી પહોંચવામાં પંદર સેકન્ડ થઈ ગઈ એમ કરીને બરાબર એટલે આ જ રીતે આ ફરતું હોય અહીંયા ચાલીસ સેકન્ડ અહીંયા પિસ્તાલીસ સેકન્ડ અહીંયા પંચાવન સેકન્ડ હવે આને આ સેકન્ડવાળું તો તમને ખબર પડે કે કેટલા સેકન્ડ થયા છે રાઈટ તો હવે ધારો કે અહીંયા હોય આ કાંટો તો એક્ઝેક્ટલી અત્યારે શું ટાઈમ થયું છે કેવું હોય તો આપણે આ રીતે કહીએ કે દસ વાગીને આ નાનું દસ છે એટલે દસ વાગીને પાંચ મિનિટ અને વીસ સેકન્ડ થઈ છે ક્લિયર દસ વાગીને પાંચ મિનિટ અને વીસ સેકન્ડ થઈ છે એ જ રીતે અહીંયા હોય આ કાંટો અને આ કાંટો જે છે સેકન્ડવાળો એ ચાલીસમાં હોય તો આ રીતે કહીએ દસ મિનિટ અને ચાલીસ સેકન્ડ થઈ છે દસ વાગીને દસ મિનિટ અને ચાલીસ સેકન્ડ થઈ છે રાઈટ તો મિત્રો અહીંયા જ મારો આ વિડીયો કમ્પ્લીટ થાય છે તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઈક કરજો કારણ કે લાઈક કરવાથી શું થશે કે મને ખબર પડશે કે તમને આવા જ વિડીયો જે છે હું બીજા બીજા બનાવીને અપલોડ કરતો રહું ઓકે અને અત્યાર સુધી મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવાથી શું થશે કે હું જે બી વિડીયો તમને નાખીશ આ યુટ્યુબની અંદર એનું તમને નોટિફિકેશન મળતું રહેશે અને બે લાયકોન બી દબાવી દેજો જેથી કરીને નોટિફિકેશન જે છે તરત જ આવે ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય